તો હવે વાત કરીએ આઈપીએલના મહાજંગ વિશે. અમદાવાદમાં આઈપીએલની ટિકિટને લઈને તંત્રના ધાંધ્યા જોવા મળી રહ્યા છે. ટિકિટની હાર્ડ કોપી વગર સ્ટેડિયમમાં એન્ટ્રી નથી આપવામાં આવી રહી. ટિકિટોનું ઓનલાઈન વેચાણ બાદ હવે હાર્ડ કોપીનો આગ્રહ રાખવામાં આવ્યો છે. હજારો દર્શક ઓનલાઈન ટિકિટની હાર્ડ કોપી વગર જ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. તો સ્ટેડિયમમાં પ્રવેશ ન આપતા દર્શકોમાં પણ ભારે રોષનો માહોલ છવાયો છે. સ્ટેડિયમ બહાર 2 કિલોમીટર દૂરથી હાર્ડ કોપી લઈ આવવા સૂચન આપવામાં આવી રહ્યું છે. તો વિસાત નજીક ખાનગી હોટલ પર હાર્ડ કોપીનું કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. બહારથી આવેલા દર્શકો અવ્યવસ્થાના કારણે અટવાયા છે. તો જે પ્રકારે આઈપીએલનું મેચ આજે અમદાવાદમાં રમાઈ રહ્યો છે તેવાની અંદર જે હાર્ડ કોપી લઈ આવવા માટેનું ફરમાન અચાનક કરી દેવામાં આવ્યું છે. એક તરફ જે દર્શકોએ ઓનલાઈન ટિકિટોનું વેચાણ જે છે ઓનલાઈન કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા જ્યારે દર્શકો પહોંચી રહ્યા છે તો ત્યારે એમની પાસેથી આગ્રહ રાખવામાં આવ્યો છે કે તેઓ હાર્ડ કોપી લઈને આવે, અને એના જ કારણે અનેક દર્શકો જે છે એ પરેશાન થઈ રહ્યા છે. અહીંયાથી લગભગ 2 કિલોમીટર દૂર વિસત હાઈવે પર જે છે કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, અને ત્યાં તમામ લોકોને જવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આ જે ઓનલાઈન ટિકિટનું જે પિકઅપ કાઉન્ટર છે અહીંયા સ્ટેડિયમ પર જ બનાવવામાં આવ્યું હતું, અને હવે તમામ લોકોને એ આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે તેઓ અહીંયાથી 2 કિલોમીટર દૂર, જ્યારે અહીંયાથી તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે, ત્યારે લોકોને ત્યાં જવા માટે જે છે એ કહેવામાં આવી રહ્યું છે. લોકો આપણી સાથે છે કે જેઓ અત્યારે હાલ ફસાયા છે એમની સાથે વાતચીત કરીએ. શું કઈ સમસ્યા? અહીંયા સમસ્યા એ આવી રહી છે કે અમે 70 કિલોમીટર દૂરથી આવ્યા છીએ, અને અહીંયા અમને જાણ થઈ કે તમારે ઓનલાઈન ટિકિટ કાઢવી હોય તો અહીંયાથી 1 કિલોમીટર દૂર જઈ અને એક પેટ્રોલ પંપ છે ત્યાંથી કરાવવી પડશે. એટલે ખાલી કહેવાનું એટલું જ કે અહીંયા કંઈક નજીક કાઉન્ટર મૂક્યું હોય તો અમને તરતથી મળી રહે. સૂચના આપી હતી પહેલાથી કે ભાઈ ઓનલાઈન બુકિંગ કર્યું એટલે તમને એવું હતું કે અહીંયા પહોંચી જશો અને એન્ટ્રી મળી જશે? ના, એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. લોકો પરેશાન થઈ રહ્યા છે, પાછળની તરફ જોઈ રહ્યા છો. જ્યારથી લોકો આવી રહ્યા છે લગભગ 3:30 વાગ્યાથી જ્યારથી કાઉન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારથી જ આ પ્રકારની જે સ્થિતિ છે એ જોવા મળી છે. એટલે કે એક પ્રકારનું મિસકમ્યુનિકેશન અથવા તો ધાંધ્યાવેળા જે છે એ કહી શકાય એ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ આપને અહીંયા જોવા મળી રહી છે. એક તરફ જ્યાં ઓનલાઈન ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે, 1 લાખ કરતા પણ વધારે ટિકિટો વેચી દેવામાં આવી છે, અને ત્યાં બીજી તરફ આ પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો આગામી સમયની અંદર પણ જે લોકો મેચ જોવા માટે આવનાર છે એમને પણ ખાસ વીટીવીના માધ્યમથી એ કહેવા માંગીશું કે ઓનલાઈન ટિકિટ જો બુક કરાવી હોય આપે તો પછી એની હાર્ડ કોપી લઈને આવી જરૂરી છે, કારણ કે જો આપ હાર્ડ કોપી વગર આવ્યા હશો તો આપને એન્ટ્રી નહીં મળે. કેમેરામેન રાજભા ગઢવી સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી અમદાવાદ.